નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. આસામ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં પીવાના પાણીની સ્થિતિ સૌથી ખરાબ. 21% વસ્તી પાસે શૌચાલયની પણ વ્યવસ્થા નથી. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો. આવતીકાલે માવઠાનું જોર વધશે. રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી. હીરાસર એરપોર્ટ એરિયામાં 10 માર્ચના રોજ એક પુરુષની મળી લાશ. ફરિયાદી જ નીકળ્યો આરોપ. નજર કરીએ વિસ્તૃત સમાચારો પર. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. રાજકોટ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્ય છાંટાથી લઈને જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટમાં સવારે 20 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યમાં 10 દિવસમાં આ બીજી વાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ. જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ખાસ કરીને જો વાત કરીએ તો 2 દિવસ કમોસમી વરસાદની ફરી આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં 2 વખત કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે. 20 કિલોમીટર પ્રતિ ઝડપે રાજકોટમાં પવન ફૂંકાયો હતો, ત્યારે સાથોસાથ રાજકોટ સહિતના અન્ય જિલ્લાઓમાં ભારે ઝાપટાનો વરસાદ સહિત અમી છાંટણા પણ થયા છે. ત્યારે બીજી તરફ હાલ જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ખાસ કરીને ઝણસી ન લાવવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ જો ખેડૂતો ઝણસી લઈને આવે તો માલને બરોબર ઢાંકે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ 2 દિવસ કમોસમી વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જી આભાર પ્રતિપાલ સમગ્ર વિગત બદલ. દેશમાં દર 4માંથી 3 ઘરો નળ સે જલ જંખે છે તેવી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. વધુમાં સર્વેમાં સામે આવ્યું છે કે આસામ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં પીવાના પાણીની સ્થિતિ સૌથી ખરાબ છે. કેરળ, મણિપુર, નાગાલેન્ડ અને ઝારખંડ પાસે પીવાના પાણીના સુધારેલા સ્ત્રોતની પહોંચ 90% કરતાં પણ ઓછી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતમાં 25% કરતાં ઓછા ગ્રામીણ પરિવારો અને 66% કરતાં ઓછા શહેરી લોકો તેમના ઘરોમાં પીવા માટે પાઇપ દ્વારા પાણી પહોંચે છે. લગભગ 1/2 ગ્રામીણ પરિવારો હજુ પણ રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરે છે. છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને મધ્યપ્રદેશમાં 70%થી વધુના ઘરમાં રાંધવા માટે બળતણનું લાકડું ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. ઝારખંડની સાથે આ રાજ્યોમાં 25% કરતાં પણ ઓછા પરિવારો રસોઈ માટે LPGનો ઉપયોગ કરે છે, જે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી ઓછો છે. દેશમાં લગભગ 70% ગ્રામીણ પરિવારોએ શૌચાલયનું અલગ કનેક્શન ધરાવે છે, જ્યારે 21.3% લોકો શૌચાલય અને પીવાના પાણી માટે એક જ કનેક્શન ધરાવે છે, એક જ પાણીનો ઉપયોગ કરે છે તેવું પણ આ સર્વેમાં નોંધવામાં આવ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટ એરિયામાં 10 માર્ચના રોજ એક પુરુષની લાશ મળી આવી હતી, જેમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા લાશ વિનોદ મનીચંદ ખરવાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું જણાઈ આવ્યું છે. જો તપાસ દરમિયાન મરણ જનારની સાથે મજૂરી કામ કરનાર દિનેશ શિવનાથ સુરુજ રાજભર તથા પ્રમોદ શિવદયાલ શંકર રાજભર તેમજ અનિલકુમાર રાજેન્દ્રકુમાર સહિત નવો શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 4 જણાએ મળીને 8 માર્ચ રાત્રિના 2 વાગ્યા આસપાસ વિનોદ મનીચંદ ખરવારના ગળાના ભાગે વાયર વીંટાળી દઈને તેનું મોત નિપજાવ્યું હતું. હીરાસર પોલીસ સ્ટેશન, આપણું જે એરપોર્ટ પોલીસ સ્ટેશન છે, તેની હદમાં એક અજાણ્યા પરપ્રાંતીય યુવકની સૌ પ્રથમ લાશ મળી હતી. તેનું મોઢું પણ સળગાવી નાખવામાં આવેલું હતું અને પશુ પક્ષીઓ દ્વારા તેની ડેડ બોડીને નુકસાન પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ સૌ પ્રથમ તો આજે લાશની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી, તો ઓળખ પ્રસ્થાપિત કરતાં તે વિનોદ નામનો એક યુવક છે જે મજૂરી કામ કરતો હતો ત્યાં એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે, તે હોવાનું ધ્યાન પર આવ્યું. ત્યારબાદ તેનું ફોરેન્સિક PM કરાવતા તેનું મૃત્યુ ખરેખર ગળે ટૂંપો દેવાથી થયેલ હોવાનું ધ્યાન પર આવ્યું અને તેના આધારે તેના જે ઠેકેદાર જે હતા તેની ફરિયાદ દાખલ કરવામાં આવી. પરંતુ પૂછપરછ દરમિયાન જે ત્યાં હાજર અનેક કિસ્મો હતા તેમાં ઠેકેદાર અને તેની સાથે તેના જે મિત્રો હતા તે સૌ મજૂરો અને એના મિત્રો જ શંકાસ્પદ જણાતા
ભુજના કિન્નરોએ આદિપુરના કિન્નર દ્વારા ખોટી રીતે હેરાન કરીને મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે। ભુજના કિન્નરોના ગુરુ સોનમ કે સીમાદે તેમજ તેમના ગ્રુપના કિન્નરોએ આદિપુરના કિન્નર શબનમ દ્વારા હેરાન કરી મારી નાખવાની ધમકી આપી છે તેવા આક્ષેપો પણ કરાયા છે, જેથી સોનમ દે સીમા દે તથા તેમના કિન્નર સાથીઓએ એ ડિવિઝન ફરિયાદ કરવા પહોંચ્યા હતા। આ અંગે ભુજ કિન્નર ગુરુએ જણાવ્યું હતું કે અગાઉનું મન દુઃખ રાખીને આદિપુરના કિન્નર શબનમ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તથા તેઓના વાળ કાપીને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે, જેથી તેઓ ન્યાય મેળવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। મારું નામ છે સોનમ દે સીમા દે, અમે ભુજના પાવૈયા સહી અમારા સાથે બહુ જુલુમ થાય છે। આ જો શબનમ જનકો છે ની અંજા અને આદિપુરનો શબનમ જનકો પાકિસ્તાની ચોર ચોરે ચોર બધી ઠીકાણે ચોરી કરી કરીને આવ્યો છે। અંબામાનો ચોર છે એ, હા સર્વ ભેગ જાણજો, ઓલું ગુજરાતના ભેગને બધાને કહું છું, કોઈને બોલતી નથી, આ શબનમ જનકાને બોલું છું, એનો ચેલો છે કમલી, એ બહુ જુરુમ કરે છે અમારા ઉપર। જો અમારા વાળ લઈ લીધા, અમારા ચોટલા લઈ રાતમ રાત આવ્યો ઘરે, જો મારા વાળ કાપ્યા છે, મારા ચેલાના વાળ કાપ્યા છે, આને શબનમ જનકાને ને આના ચેલો કમલી છે એને બહુ અમારા સાથે બહુ બહુ જુરુમ થાય છે, હે અમને ન્યાય કપે છે। એ ડિવિઝનમાં આવીશું, ફરિયાદ કરી છે મેં, એ ડિવિઝનમાં આવીને ફરિયાદ કરી છે, હવે આ ફરિયાદ નહીં લેશે તો હું ડીએસપીને બંગલે જઈશ, અમને ન્યાય કપે છે, બીજું કાંઈ કપતો નથી, મને ન્યાય કપે છે, ન્યાય મારી માંગણી કઈ, મને ન્યાય કપે છે, બીજું કાંઈ કપતો નથી, અમારે ધમકી આપે છે, ચોકી મારવાની ધમકી આપે છે, એસિડના ડબ્બા ઓર તેજાબના ડબ્બા લઈ લઈને આવે છે ને લુખાને લઈ લઈને ઘરે આવે છે, મને બીજું કાંઈ કપતો નથી, મને ન્યાય કપે છે બાપ, મને બીક લાગે છે ઘરથી બહાર, અમે કોઈ પાવે નીકળતા નથી, આ ચાર પાંચ દિવસ છે અમે ઘરમાં બેઠા છે, ઘરથી બહાર નીકળતા નથી, આ જો કરાવે છે ને આ ખૂની ઈંગળો છે, આ પાકિસ્તાની ઈંગળો છે, શબનમ જનકો એ કરાવે છે, બધો બધો એ કરાવે છે, મને બીજું કાંઈ નથી, મને ન્યાય કપે, બીજું મને કાંઈ કપતો નથી, મારે કંઈ થશે તો એની જવાબદારી એનો જનકો છે ની શબનમ, શબનમ ની જવાબદારી છે, ને બીજી જવાબદારી કમલી ની છે, મારે કઈક થશે તો આ બે ની જવાબદારી, હું બીજા કોઈને બોલતી નથી, આ બે ને જ કહું છું, આ બે જ બહુ જુરુમ કરે છે મારે ઉપર। રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના જેલ વડા ડોક્ટર કે એલ એન રાવ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। રાજકોટ મધ્યસ્થ જેલ હસ્તકના નવનિર્મિત સ્ટડી સેન્ટર, મુલાકાત કક્ષ અને વહીવટી બિલ્ડિંગ તેમજ આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઉપરાંત એજી ચોક કલાવર રોડ ખાતે આવેલ પ્રિઝન રેસ્ટોરન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું। તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું કે ગુજરાતની 33 જેલ માટે સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે। રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજે 3 વિભાગોની લોકાર્પણ કરવામાં આવ્યું છે, એમાં એક બાળકો માટે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે, અને કૈદી ભાઈઓ માટે અને તેમના પરિવારો માટે જે મુલાકાતમાં આવે છે એ લોકોને એક અત્યાધુનિક મુલાકાત રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં 25 જેટલા આપણા ટેલિફોનની સુવિધા અત્યાધુનિક અને આપણે કૈદી ભાઈઓ એમના પરિવાર સાથે વાતચીત કરી શકે અને મુલાકાત કરી શકે એ રીતનું એક લોકાર્પણ કરવામાં આવ્યું છે, અને ત્રીજું એક આપ જુઓ છો કે પાછળ આપણે એક સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, અને એમાં પણ કૈદી ભાઈઓ આજે એમના પ્રથમ SSC પરીક્ષાનો પ્રથમ પેપર આપ્યું છે, અહીંયાથી કુલ 27 જણો કૈદી ભાઈઓ અહીંયા પરીક્ષામાં બેઠેલા હતા, તો આ 3 સુવિધાઓ અત્યાધુનિક આપણે બનાવી આપણે કૈદી ભાઈઓ માટે એ લોકોને આજે લોકાર્પણ કરવામાં આવેલું છે। જે રીતે અમારા દર વખતે પ્રયાસ એ રહે છે કે ભાઈ જેલ વિભાગમાં પણ આપણે અત્યાધુનિક જે કંઈ સાધનો છે અને જે સુવિધાઓ છે અને એ કૈદી ભાઈઓ માટે આપણે આપી શકાય, તો એ ખાવા પીવામાં હોય અથવા મુલાકાતમાં હોય અથવા બાકી એમને સ્ટડી સેન્ટરમાં હોય અને આંગણવાડીમાં હોય, તો એ તમામ વિભાગોમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અને એના ભાગરૂપે જ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ કરવાનું છે એ ભાગરૂપે આપણે આજે 3 બિલ્ડિંગોની લોકાર્પણ કરવામાં આવેલું છે। એક સેન્ટ્રલાઇઝ્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જે અત્યારે પોલીસમાં ઉપલબ્ધ છે, વિશ્વાસ પ્રોજેક્ટ અને ત્રિનેત્રા પ્રોજેક્ટ, જે રીતે આપણે આખા સ્ટેટના જે CCTV એક જગ્યાએ બેસીને જોઈ શકાય એ રીતનો એક પ્રિઝન ડિપાર્ટમેન્ટનો પણ જે આપણે પાસે 33 જેલો છે અને એમાં જ્યાં CCTV ઉપલબ્ધ છે આજની તારીખમાં અને જ્યાં નથી ત્યાં વસાવવાનું છે, અને પછી બધી CCTVઓની જે ફીડ
ત્યાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક જગ્યાએ બેસીને આપણે જોઈ શકે એ એક વ્યવસ્થા આપણે વિચારણા હેઠળ છે અને એ ટૂંક સમયમાં આપણે એ પ્રપોઝલ મૂકી અને સરકાર પાસેથી એ સરકારશ્રી પાસેથી મંજૂરી મેળવી અને આપણે આગળ વધશું. જામનગરમાં કેપી શાહની વાડી પાસે રહેતી એક 19 વર્ષીય યુવતી પર તેના પાડોશમાં જ રહેતા શખ્સે છરી વડે હુમલો કરી દેતા તેણીને સારવાર માટે જીજી હોસ્પિટલ દાખલ કરાઈ છે. પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધીને વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કેટલાક સમયથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી વન વિભાગની અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ રહી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નડિયાદની ટ્રેપમાં બાયડ વન વિભાગના વનપાલ રહેવર ભગવાનસિંહ અને નિવૃત્ત વનપાલ ગુણવત બ્રહ્મભટ્ટ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. તેઓ એક ટ્રેક્ટર દીઠ વર્ષેના 21,000 પેટે 5,000 રોકડા સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને 360 જુનિયર પ્રી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 19ના રોજ અંબિકા ટાઉનશીપમાં આવેલી 360 જુનિયર પ્રી સ્કૂલ ખાતે હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 1-8 વર્ષની વયના આશરે 200થી વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લેશે. વિવિધ કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે તથા વિજેતાને પ્રમાણપત્ર તથા ઇનામ આપીને સન્માનિત કરાશે. આ અંગે વધુ વિગત આપવા અબ તકની મુલાકાતે આવેલા જીમીબેન પંચાસરાએ વધુ વિગતો આપી હતી. દર્શક મિત્રો, હું જીમીની પંચાસરા, ઇવેન્ટ કોર્ડિનેટર હેલ્ધી બેબી કોન્ટેસ્ટની. તંદુરસ્ત બાળક સ્વસ્થ દેશ. જો બાળક તમારું તંદુરસ્ત હશે તો તમારો ભારત સ્વસ્થ રહેશે. અને લાયન્સ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ ક્લબ છે એના દ્વારા યોજાર આવવામાં હેલ્ધી બેબી કોન્ટેસ્ટ છે, જેમાં આપણે 360 જુનિયરમાં રાખેલ છે. 9 જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ આગળ 19 માર્ચ સન્ડેના 4-8. એમાં જુદા જુદા ડૉક્ટર આવશે, જેમ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ડેન્ટિસ્ટ અને પેડિયાટિશિયન. એ ડૉક્ટર બધા બાળકોને ચેકઅપ કરશે અને એના ઉપરથી હેલ્થ નક્કી થશે. અને બધા પાર્ટિસિપેન્ટ્સ જેટલા છોકરાઓ છે એ બધાને શ્યોર ગિફ્ટ અને સર્ટિફિકેટ છે. વિજેતા થાય એ બધાની ગિફ્ટ છે. આશરે આપણે 200 જેટલા બાળકો ભાગ લઈ શકે. સ્પાર્કલિંગ આઈસ, ક્યુટનેસ, બ્રેની બ્રેન, સ્માઇલ, ક્યુટ સ્માઇલ. હું રાજકોટની જાહેર જનતાને અપીલ કરું છું તો આપ સૌ આમાં ભાગ લઈ શકો છો. રણ વિસ્તારથી ઘેરાયેલો ખડીર બેટ તેની ભૌગોલિક સ્થિતિ સાથે અનેક કુદરતી કરામતોના કારણે પણ કચ્છથી અલગ તરી આવે છે. અહીં વિશ્વનું વિરાસત ધોળાવીરા દેશ દુનિયામાં ખ્યાતનામ છે. ધોળાવીરામાં પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિની સાથે અન્ય સ્થળો પણ જોવા લાયક છે. તેમાં ખાસ નજીકના સારણ ઝરણા હવે પ્રવાસીઓ માટે વધુ એક ફરવાલાયક સ્થળ બની ગયા છે. ધોળાવીરાથી ઈશાન ખૂણામાં ડુંગર પર એક જલધામ આવેલું છે, જે સ્થાનિક લોકોમાં સારણ ઝરણા તરીકે ઓળખાય છે. અવનવા આકાર ધરાવતા પથ્થરોમાંથી મીઠું પાણી ઝરતા જોવા મળે છે. સતત ટપકતા પાણીથી નીચેના ખાડાઓમાં કાયમ જલમગ્ન રહે છે. આ સ્થળની મુલાકાત મનને અવલોકિક અનુભૂતિ કરાવી જાય છે. પથ્થરોથી ઘેરાયેલા સારણ ઝરણામાં સતત પાણી વહેતા રહેવાતા લોકો તેને કુદરતની કરામત પણ કહે છે. તો ધાર્મિક દ્રષ્ટિએ પણ આ સ્થાન સ્થાનિકોમાં મહત્યમ રહેલું છે. વર્ષો પૂર્વે અહીં યોગી પુરુષોએ તપસ્યા કરી હોવાના પણ પુરાવા મળ્યા છે. કેટલાક લોકો પાણીને પ્રસાદ માનીને પીવે છે. ખડીર પંથકમાં પડેલા સળંગ 7 દુષ્કાળ વેળાએ પણ સારણ ઝરણામાં પાણી યથાવત ઝરતા રહ્યા હતા. પત્રકાર ગની કુંભારે સ્થળની મુલાકાત લીધી હતી. મારું નામ છે આહિર ડાયાવાલા, અમે ધોળાવીરા ગામના, અને આ જગ્યાનું નામ છે સારણ. અહીંયા હજારો વર્ષોથી આ પથ્થરમાં પાણી પડે છે. એમ જે માણસો જોવા આવે છે એ આમ કોઈ નાહીને પાણી પીને ચણા મંત્ર લઈ, અને આ પવિત્ર પાણી છે, હજારો વર્ષોથી છે. આગળથી ધાર્મિક રીતે પાણી પડે છે, બસ સ્થાનિકો આ વર્ષોથી કહે છે કે આ પાણી એક સારણ માતા કરીને ઓળખાય છે, બરાબર. નકા તો આમ ડુંગર છે, અહીંયા પાણી બીજો મીઠો પાણી છે જ નહીં, પણ આ કુદરતી પાણી આવે છે. ને હવે આગળથી છે, હજારો વર્ષોથી ચાલુ છે એમ. અને જે અહીંયા આવે છે શ્રદ્ધાળુ બધા જોવે છે. સુરતમાં લેડી ડોન ભરી ગેંગમાં અંદરોઅંદર ખંજરબાજી જોવા મળી હતી. સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ બોદાની મોડી રાત્રે તેના જ સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી હતી. રાહુલ બોદા અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઈરાદે તેના ઘરે પહોંચ્યા હતા, ત્યારે રાહુલ પાસેથી ચપ્પુ આંચકીને તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વરાછાની લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ ઉર્ફે બોદા બાંભણિયાની મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટનામાં આરોપીની કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
હાલમાં વરાછા પોલીસે હત્યારા આરોપીને ઝડપીને આગળની તપાસ પણ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે આશરે 9 વાગે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલપાર્ક સોસાયટીમાં એક ઈસમનું જૂની અદાવતના કારણે સમાધાન માટે ભેગા થતા છરીના ઘા મારી અને હત્યાનો બનાવ બનેલ છે. આ બનાવ બનવા પાછળનું કારણ, આ લોકો અગાઉ મિત્રો હતા અને એક અઠવાડિયા અગાઉ દમણ પણ સાથે ફરવા ગયેલા અને એ દરમિયાનમાં બોલાચાલી થયેલી અને એના સમાધાન પેટે આ લોકો કમલપાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મરણ જનાર અને એના અન્ય બે મિત્રો સાથે ગયેલા અને એ દરમિયાન બોલાચાલી થતાં આરોપીએ પોતે છરીના ઉપરા છાપરી ઘા મારી અને મરણ જનારનું મોત વિજાવેલું અને સારવાર દરમિયાન મરણ જનારનું સ્લીમિયરમાં મોત થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને મોત નિપજાવનાર ઈસમની વરાછા પોલીસે ધરપકડ કરી. આ બાબતે પોલીસ રેકોર્ડ ચેક કરતા મરણ જનાર વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં અને તેના વતન ગીર જિલ્લા ખાતે પણ મારામારીના તેમજ રાયોટિંગ, હથિયારબંધી, પ્રોહિબિશનના એમ ઇન્ટરનેશનલ યર ઓફ મિલ્ટેસ જાહેર કર્યું છે. ત્યારે જામનગર સ્થિત સૌ પ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રી ધાન્ય મેળો 2023 આયોજન તારીખ 18 તારીખ 21 માર્ચ સુધી ધન્વંતરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે, જેનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો રહેશે. આ એક્સપો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવનશૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજબૂત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના વડલા પંચાયતના સુંદરપુર ગામમાં આવેલ તળાવમાં યુવક યુવતીનું અલગ અલગ દિવસે મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મહીસાગર જિલ્લાની સુંદરપુરા ગામની યુવતી અને ખેડા જિલ્લાના નનાદરા ગામના યુવકની લાશ તળાવમાંથી મળતા અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. બાલાસિનોર પોલીસ, મામલતદાર અને નગરપાલિકાનો સ્ટાફ તેમજ એનડીએફની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સતત 2 દિવસ બાદ લાશ બહાર કાઢવામાં આવી છે. ત્યારે બંને પ્રેમી પંખીડાઓની હત્યા છે કે આત્મહત્યા એ પણ એક તપાસનો વિષય બની ગયો છે. અમારા ભત્રીજો ક્યારથી રાત્રે 9 વાગે અને 9 તારીખ છે બાઇક લઈને નીકળી ગયો, બરાબર. અમારા આ સિંગલપુરા ગામ છે ને એ એમની અહીં આવી ગયો છે, બરાબર છે. પછી સગા સંબંધીએ મને આ તો જાણ કરી કે તમારા ભત્રીજો ગાયબ છે, એટલે મેં હર્ષદ ખાતે મેગા ડિમોલિશનના 4 દિવસથી સતત ચાલી રહેલું આ મોટા ભાગનું કામ હવે પૂર્ણ તરફ છે. તંત્ર દ્વારા કાટમાળ ઉપાડવા તેમજ અમુક બાકી રહેલા મોટા દબાણો દૂર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. હર્ષદ બંદરપુરનું ગેરકાયદેસર બાંધકામ દૂર થતા હર્ષદનો દરિયાઈ વિસ્તાર આસપાસના ખુલ્લા વિશાળ મેદાન જોવા મળ્યો છે. હાલ સુધીમાં હર્ષદ બંદર ખાતે 4 દિવસમાં કુલ 273 સ્થળો પર તંત્રનું બુલડોઝર ફેરવાયું છે, જેમાં 214 રેસિડેન્ટ, 65 કોમર્શિયલ તેમજ ધાર્મિક 4 સ્થળો પરનું ગેરકાયદેસર દબાણ હાલ સુધીમાં દૂર કરાયું છે. અત્યાર સુધીમાં રૂપિયા 4.81 કરોડની 11 લાખ ચોરસ ફૂટ જગ્યા તંત્રએ ખાલી કરાવી છે. પોલીસે તેમજ રેવન્યુ વિભાગની મહેનતને ખૂબ જ સુંદર સફળતા મળી છે. આજનો હર્ષદ ડિમોલિશનનો 4th દિવસ છે. અહીંયા હાલ ડિમોલિશન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલુમાં છે. અહીંયા બંદોબસ્ત દરમિયાન જેટલો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે તેની ડેબ્રીઝને ભંગાર હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બાંધકામના કુલ 214 જેટલા રેસિડેન્શિયલને તેથી વધુ થઈને 270 ઉપરના કન્સ્ટ્રક્શન દૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ બધા કન્સ્ટ્રક્શન છે દરિયા કિનારા ઉપર હતા અને નેશનલ સિક્યુરિટીની દ્રષ્ટિએ સ્ટ્રેટેજિક લોકેશન હતા. જામનગર તાલુકાના કંસુમરા ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. રોડના ખોદકામ દરમિયાન વારંવાર નર્મદાની પાણીની વારંવાર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે. છેલ્લા 25 દિવસથી રસ્તા પર નર્મદાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે. રસ્તામાં ખાડાઓ પણ પાણીથી ભરાઈ ગયા છે, તેમજ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 1 થી 2 અકસ્માત સર્જાય છે, નાની મોટી ઇજાઓ થાય છે. પાણીનો પુરવઠો હોવા છતાં પણ નવ ગામના લોકોને પીવાનું પાણી મળતું જ નથી, જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. માઇલ કેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષ નેતા અને આ ગામનો સ્થાનિક જ છું,
કનસુમરા મારો જ ગામ છે. આ મેન મુદ્દો આ છે કે રોડમાં જે એટલે આ પાઇપલાઇન જાય છે, પાણી ખોડે ખોડો વેપરાય છે, અને આજ 25 દિવસથી આ પાણી એટલો વેપરાય છે કે ગામમાં પાણી પીવાની તકલીફ પડે છે, કે ગામમાં પાણી નથી મળતો, રસ્તામાં એટલી નુકસાની થાય છે કે કોઈ લેડીઝ ગાડી લઈને નીકળે તો માની લ્યો કે એક્સિડન્ટની બીકરી છે, 2-4 ગાડી તો સ્લીપ થઈ હું તેમાં કોઈક એમરજન્સીમાં જતો હોય, આ જોતો હોય, તો આના હિસાબે આખો રોડ બંધ પડ્યો છે. તો અમે રજૂઆત કરીએ છીએ, અલ્તાફભાઈને લઈએ છીએ, આ ધવલભાઈ નંદા વિરોધ પક્ષના નેતા છે એને લઈએ છીએ, અમે રજૂઆત કરીએ, જાડામાં રજૂઆત કરીએ છીએ, પાણી પુરવઠામાં. હવે એ બેની અંડરસ્ટેન્ડિંગ છે કે આ આનામાં આવે ને આનામાં એમાં પીલાય છે અમારો ગામ આખો, આમાં 5-7 ગામ આ રસ્તાથી જોડાય છે અને પાણીથી જોડાય છે. તો આખા ગામની પ્રોબ્લેમ છે, આખા મારે આ 5-7 ગામનો પ્રોબ્લેમ છે, તાત્કાલિક હેલ્પ થાય એવી અમે માગ કરીએ છીએ. જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે કનસુમરા ગામે રસ્તાનું કામ ચાલુ છે, એમાં રસ્તાની બાજુમાંથી પાઇપલાઇન જાય છે જે પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવેલી છે, અને એમાં ભંગાર સર્જાતા છેલ્લા કેટલાય સમયથી રસ્તાનું કામ બંધ છે અને પાણી પુરવઠા લાઇન છે પણ રિપેર થઈ નથી એવી રજૂઆત આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાજપના હોદ્દેદારોની વિરોધ વચ્ચે નિમણૂક શિસ્તબદ્ધ પાર્ટીનો સંતોષ બહાર આવ્યો. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા તાલુકાના રાજકારણમાં અંદરખાને અસંતોષ જોવા મળતો હતો, તે તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી વખતે બહાર આવ્યો. ઘણીવાર આંતરિક ડખાવો ઉપલેટામાં પણ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અને આજે જિલ્લા ભાજપ દ્વારા ઉપલેટા તાલુકાના સંગઠનમાં રાજકારણમાં ફેરફાર કર્યા હતા, જેમાં જિલ્લા ભાજપના આદેશથી તાલુકા પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજરોજ ઉપલેટા તાલુકાના તમામ ભાજપ આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા હોદ્દેદારો તરીકે તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ઉપલેટાના કિરીટભાઈ જાવ્યા, તાલુકા મહામંત્રી તરીકે ખાખીજારિયાના નાથાભાઈ સુવા તેમજ ઉપલેટાના મિલનભાઈ મુરાણીની નિમણૂક કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની નિમણૂક બાદ જે અસંતોષ બહાર આવ્યો છે તે જોતા આવનારી તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં પણ ભારે પડે તો નવાઈ નહીં. આજ રોજ પૂર્વ પ્રમુખ શ્રી રમણીકભાઈ લાડાણીના અધ્યક્ષ સ્થાનમાં ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ નિયુક્ત માટે જે અમારી ત્રણેયની નિમણૂક કરવામાં આવી છે. અમે તો ફક્ત પ્રમુખ તાલુકા ભાજપના પ્રતિક છીએ, સમગ્ર તાલુકાની ટીમ પ્રમુખ છે, સાથે મેં ખંભે ખંભા મિલાવી અને જિલ્લા પ્રમુખે જે સોંપેલી જવાબદારી, પ્રદેશે સોંપેલી જવાબદારી, સંસદસભ્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે અમારા પૂર્વ પ્રમુખ શ્રી રમણીકભાઈ નરસિંહભાઈ મંગલપરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમારા વિનુભાઈ, મારા જૂના ઘણા મિત્રો છે, અમે સાથે ઘણી વખત ભાજપમાં 95માં પણ કામ કરેલું હતું, બધા જ મિત્રો કામ ખંભે ખંભા મિલાવી કરશું એવા જિલ્લા પ્રમુખ પ્રદેશને અને પ્રમુખ ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીને ખાતરી આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. હાલ સમાચારોમાં બસ આટલું, વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક, નમસ્કાર.